જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વાત કરી રહ્યા છે ગુજ્જુ ડાયમંડ ટોક 6 વિશે, જેની અંદર આપણે સ્ટેપ 5ની અંદર જોયું હતું કે ડાયમંડ આપણે ફાઇનલાઇઝ કર્યો હતો ત્યાર પછી એનું આપણે ટેસ્ટિંગ પણ કરવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે પોલિશ તૈયાર કરીએ છીએ ત્યારે કંઈ બેઝિકલી આપણે તો લઈ તો નથી લેતા, જ્યારે કારખાનાવાળા આપણને તૈયાર કરીને આપે છે ત્યારે આપણે થોડુંક એની ઉપર ફોકસ કરીને જોઈએ છીએ કે ભાઈ આમાં મારે ધાર છે એ એકદમ પરતલી આવી છે, એક્યુરેટ આવી છે, એની ઉપર પણ પેલ પડેલા છે, એક્સેલેન્ટ કટ છે કે ગુડ કટ છે કે ફેર કટ છે. જ્યારે મારે કટ સારો છે પણ ભાલા અને તરખોણી હરખા મેચ નથી થતા, તો હું પાછું એને રીશેપમાં આપીશ કે ફરીથી ભાઈ તું આની ઉપર પ્રોસેસ કર, ટેબલ માર્ક, રશિયન બ્રૂટિંગ કરાવ, એની ઉપર દોરી મરાવ, ત્યાર પછી હું એને ફાઇનલાઇઝ કરીશ. એટલે કે હું એને લેટેસ્ટ ટેસ્ટિંગ ફોર ડાયમંડ હું એની પ્રોસેસ કરીશ કે ડાયમંડ હું એક એક જોઈશ કે ભાઈ આનું સેમી પ્રોડક્ટ છે એ ફિનિશ થઈ છે કે નથી થઈ. જો નથી થઈ તો એની ઉપર મારે શું હવે પ્રોસેસ કરાવવું જેથી કરીને મારું વેઇટ લોસ ના થાય અને સારો ડાયમંડ મને પાછો મળી રહે. તો આ ડાયમંડ ઉપર છારી વળી છે કે નથી વળી તે પણ જોવું જરૂરી છે. જો મારે ટેબલમાં છારી હોય તો ટેબલ મારે ઘૂંટાવવું પડે, કારણ કે એની જે બ્રાઇટનેસ છે ડાયમંડની એ રહેવાની નથી. તો આ બધી પ્રોસેસ ડાયમંડ ટેસ્ટિંગની અંદર થશે. જ્યારે મારે માનો કે રફ ડાયમંડ મેં ખરીદ્યા સ્ટેપ 1માં, ત્યાર પછી એનું મેં પ્લાનિંગ કર્યું હતું સ્ટેપ 2માં, ત્યાર પછી એનું કટિંગ કર્યું હતું સ્ટેપ 3માં, ત્યાર પછી સ્ટેપ 4માં મેં એનું આખું 4P કરાવીને ઘાટ તૈયાર કર્યા અને સ્ટેપ 5ની અંદર એનું ફાઇનલાઇઝ કર્યું હતું. હવે સ્ટેપ 5માં તો ઘણા આપણને આ પાસે હીરા આવી જતા હોય છે. હવે એક એક ડાયમંડ ઉપર ડિફરન્ટ ટાઈપ્સની પ્રોસેસો આવતી હોય છે. લાઈક કે અમુક ડાયમંડની અંદર હરખા પેલ નથી પડ્યા, અમુક ડાયમંડની અંદર છારી રહી ગઈ છે, અમુક ડાયમંડની અંદર આપણે માનો કે તલીએ પેલ પાડવાના ભૂલાઈ ગયા છે, અમુકમાં ટીક ક્રોસ રહી ગઈ છે, ટેબલ સરખું નથી રહ્યું, ટેબલની ઉપર જે આપણે સ્ટાર ફેસેટ બેઝલ ફેસેટ છે એ પણ પર્ટિક્યુલર હરખા નથી આવ્યા. તો આ બધી જે ડિફેક્ટ છે એને પાછી મારે રિકમ્પ્લાઇઝ કરવી પડશે, એને ફરીથી પ્રોસેસમાં દેવી પડશે અને વ્યવસ્થિત કરાવવી પડશે કે જેથી કરીને મારું જે લેટેસ્ટ ટેસ્ટિંગ છે એ ડાયમંડ માટેનું એક્યુરેટ લે. તો એ છે સ્ટેપ 6. તો સ્ટેપ 6ની અંદર આપણે ડાયમંડનું ફરી જે પોલિશ ડાયમંડ છે એનું એનાલાઇઝ કરશું કે ડાયમંડ એક્યુરેટ છે, આગળ જવાપાત્ર છે. શું એ ડાયમંડ મારે GIA સર્ટિફાઇડ કરવું કે અલગ સર્ટિફાઇડ કરવા છે કે લૂઝ સેલિંગ કરવા છે, તો એની માટેનું ઈ એલિજિબલ છે કે નહીં, તો એની માટે મારે એનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. જેથી કરીને એક એક ડાયમંડને આપણે ચકાસવાનું હોય છે, એની ઉપરના પેલ પણ જોવાના હોય છે, જેથી કરીને આપણે ડાયમંડને આગળ મોકલી શકીએ કે એ પછી જ્વેલરીમાં યુઝ થઈ શકે. તો આ બેઝિક સ્ટેપ છે, સ્ટેપ 6 છે, એ લેટેસ્ટ ટેસ્ટિંગ ફોર ડાયમંડ છે.